નમસ્કાર, આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં રસ તરબોળ કરતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસમાં આપ સૌનું સ્વાગત છે. હું છું દીપ. આજે ભક્તિ રસમાં આપને કરાવીશું ભગવાન વિષ્ણુના પ્રથમ મંદિરના દર્શન. આ ધામ છે વૈષ્ણવોની પરમ આસ્થાનું કેન્દ્ર, જ્યાં શ્યામ સ્વરૂપે અને ભવ્ય પ્રતિમામાં આપી રહ્યા છે ભગવાન વિષ્ણુ સૌ કોઈને દર્શન. આ વિષ્ણુ મંદિર પોતાના રોચક ઇતિહાસ અને પ્રાચીનતાના કારણે આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યો છે, ત્યારે તેનો પણ જણાવીશું આપને મહિમા. ઉપરાંત સાયલામાં આવેલા એક પવિત્ર અને ભક્ત અને ભગવાનના સેતુને જોડતા મંદિરિયાના પણ આપને કરાવીશું આજે દર્શન. તો જુઓ, ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનો મોક્ષદાયી ભાણુ પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. પિતૃઓની સદગતિ માટે ધાર્મિક કાર્ય કરવાનું શાસ્ત્રોમાં વર્ણન છે. તદુપરાંત પવિત્ર નદીના તટે બેસીને શ્રાદ્ધ ક્રિયા કરવાનું પણ વર્ણન પુરાણોમાં વર્ણવાયું છે. ત્યારે પિતૃઓની મોક્ષગતિ માટે આપ કયા કયા શાસ્ત્રીય ઉપાયો કરશો જેથી આપના પૂર્વજોને પ્રાપ્ત થાય મોક્ષગતિ, પિતૃઓ પામશે વૈકુંઠ, એ જ વિશે વધુ માર્ગદર્શન મેળવીએ ઋષિરાજ ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી. ભક્તિ રસના વાલા સૌ દર્શક મિત્રોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ. શ્રાદ્ધ પર્વની જયારે ચાલતું હોય, શ્રાદ્ધ પક્ષ જયારે ચાલતું હોય, પિતૃઓને યાદ કરવાની જયારે વાત હોય, અલગ અલગ પ્રકારે પિતૃઓને તર્પણ કરીને પિતૃઓને રાજી રાખવાની વાત હોય, શ્રી માટે, યશ માટે, વિદ્યા માટે, કીર્તિ માટે, યશ માટે, માન માટે, પ્રતિષ્ઠા માટે, દરેક પ્રકારની કામનાઓમાં જય અને સિદ્ધિ થાય એના માટે પૂર્વજોને યાદ કરવાના આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે આવા સમયે પિતૃઓની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય. તો શ્રાદ્ધ પક્ષ દ્વારા શ્રાદ્ધ નાખી અને પિતૃઓને રાજી રાખવાની જે પદ્ધતિ છે આપણી, ઋષિ મુનિઓએ આપેલો આ અમૂલ્ય વારસો છે. બીજો, આપણા શાસ્ત્રમાં, આપણા ઉપનિષદોની અંદર જ્યારે વંદના પદ્ધતિ આવે છે ત્યારે વંદના પદ્ધતિમાં ચાર પદ્ધતિ બતાવવામાં આવે છે. પહેલી પદ્ધતિ છે માતૃદેવો ભવ, મતલબ માતાને દેવમાન. માતાને દેવ માની તો આપણે દેવતાઓને ચાંદલો કરીએ, દેવતાઓને ચોખા ચડીએ, દેવતાઓને પુષ્પ ચડાવીએ, એનું ધૂપ દીપને આરતી કરીએ, એવી રીતે નહીં. માતાની જ્યારે પૂજા કરવાની હોય, મતલબ કે માતા ક્યારેય દુઃખી ન થાય એવો એના સંતાનો દ્વારા પ્રયત્ન થતો હોય, આ માતૃવંદના છે. તો આ પ્રમાણે માતાની પૂજા કરવી જોઈએ. આમ તો એમ કહેવાય છે, ગુજરાતમાં સાહિત્યમાં એવું લખ્યું છે કે એક બાજુ 100 શિક્ષકને મૂકી દેવામાં આવે અને એક બાજુ માતાને મૂકી દેવામાં આવે તો માતાનું પલડું હંમેશા ભારી રહેશે, માતાનું પલડું હંમેશા વજનવાળું રહેશે. મતલબ કે શિક્ષક તો ખાલી ભણાવે છે, જ્યારે માતા તો એના ગુણોને કંડારે છે. અને એક સારો શિલ્પી જે પ્રમાણે પથ્થરમાંથી સારી મૂર્તિ બનાવે છે, એમ જ એક માતા પોતાના દીકરાને સારા સંસ્કારો આપી અને સમાજની વચ્ચે ઊભો કરી દે છે. ત્યાગની વાત જો કરવામાં આવે તો માતા ગમે એટલું કામ પોતાના સંતાન માટે કરે પણ ક્યારેય પોતાનું નામ પાછળ આવે એવું ઈચ્છતી નથી. એ ત્યાગની આ મૂર્તિની એક આ એક આ ઝાંખી છે. તો આ માતાની પૂજા કાયમ કરવી જોઈએ. માતા પછી આવે પિતા. તો પિતાને સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે પિતા જ્યારે કોઈ પણ કાર્ય કરતો હોય ત્યારે પોતાના સંતાનો માટે કરતો હોય. ગુજરાતીમાં કહીએ તો પેટે પાટા બાંધી અને સંતાનોને ઉછેરે, સંતાનોને મોટા કરે, સંતાનોને ભણાવે અને ગણાવે, સંતાનોને તૈયાર કરીને સારી નોકરી કે સારા ધંધાકીય ક્ષેત્રમાં પ્રવૃત્ત કરે, પોતે બધા દુઃખોને વેઠી અને પોતાના સંતાનો માટે એક સારી ફરજ તૈયાર કરે, આનું નામ પિતા છે. તો પિતાના ઋણમાંથી વ્યક્તિ ક્યારેય મુક્ત થઈ શકતો નથી, જે રીતે માતાના ઋણમાંથી મુક્ત નથી થતો. ત્રીજી વાત આવે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને પછી આચાર્ય દેવો ભવ. હું તમે શ્રાદ્ધ નાખતા હોઈએ, હું તમે જ્યારે પિતૃના પર્વને ઉજવતા હોઈએ, હું તમે જ્યારે પિતૃને રાજી રાખવા પ્રયત્ન કરતા હોઈએ ત્યારે સાનિધ્ય કોનું, કોનો સાથ છે? તો કે જે વિદ્વાન છે એનો. તો વિદ્વાન એવો બીજા નથી, વિદ્વત જન પરિશ્રમ. પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે કયા પ્રકારે ઋષિ મુનિઓએ પ્રયત્ન કર્યા હતા, કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ અને એનાથી શું ફળની પ્રાપ્તિ થાય, એવો વિદ્વાન વ્યક્તિ જ્યારે આપણને પૂજા કરાવતો હોય અહોભાવથી આપણું મસ્તક ત્યાં ઝૂકી જાય છે. અને એટલા માટે જ કહેવાય આચાર્ય દેવો ભવ, આચાર્ય અને દેવ માનો. અને જ્યારે પણ શ્રાદ્ધ કરતા હોય, જ્યારે પણ શ્રાદ્ધ પક્ષ હોય, જ્યારે આ રીતે શ્રાદ્ધની કોઈ વાત થતી હોય અને એવા સમયે અચાનક કોઈ ઘરે આવી જાય, તારે આંગણીયા પૂછે ને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે, તો આ અતિથિ જ્યારે આંગણે પધારે અને અતિથિનો આદર અને સત્કાર, અતિથિને ભોજન કરાવવું આ પણ પિતૃપક્ષની અંદર ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. અને એટલા માટે જ કદાચ ઉપનિષદોનું ચોથું જે આપણું વાક્ય છે એ અતિથિ દેવો ભવ. તો પિતૃપક્ષની અંદર ચાર વસ્તુ છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આ ચારે ચાર વ્યક્તિ આપણા માટે નારાયણ સ્વરૂપ ગણાશે અને એટલા માટે શ્રાદ્ધ પક્ષની અંદર ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે.
દેવતાઓનું તર્પણ કરીએ ત્યારે જલાંજલિ આગળના ભાગમાં આપવામાં આવે છે, ઋષિઓનું તર્પણ કરીએ ત્યારે જલાંજલિ ખુબાના ભાગમાંથી આપવામાં આવે છે. મતલબ કે જ્યારે ઋષિઓને અર્પણ કરવાની વાત હોય ત્યારે ખુબાના ભાગમાંથી આ પ્રમાણે ઋષિઓને અર્પણ કરો, મતલબ ખૂબે ખૂબે આપો. ગણીને જે વ્યક્તિ આપે છે એને ગણીને ગણીને મળે છે, પણ ખૂબે ને ખૂબે જે વ્યક્તિ આપે છે એને ધોબે ને ધોબે મળે છે. તમે મન મૂકીને વર્ષ્યા, અમે જન્મ જન્મના તરસ્યા, આવી વાત આપણને જોવા મળે છે ભગવાનની સ્તુતિમાં. પણ ઋષિઓ માટે પણ જે કંઈ સંસ્કૃતિ આપણી છે એ આ છે. તો ઋષિઓને આપવાની વાત હોય ત્યારે ભાગને ખુલ્લો કરીને આપવાનો હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા આંગણે આવે ત્યારે આપણે એને ધન આપતા હોઈએ છીએ, એ આ રીતે આપતા હોઈએ છીએ. કોઈ પણ ધાન્ય આપતા હોઈએ તો પણ એની પદ્ધતિ એ જ હોય છે. તો આ અર્પણ તર્પણ અને સમર્પણની સંસ્કૃતિ, એનું નામ છે શ્રાદ્ધ. તો શ્રાદ્ધને શ્રદ્ધાપૂર્વક જો કરવામાં આવે, અને એમાં ખાસ કરી શ્રાદ્ધના દેવતા છે એ ભગવાન શ્રીહરિ કહેતા નારાયણ છે. શ્રાદ્ધને અર્પણ કરવાના હોય તો એ તુલસી છે. શ્રાદ્ધમાં ભગવાન નારાયણના કયા સ્વરૂપની પૂજા કરવી? તો શાલિગ્રામની પૂજા કરવી. તો આ પ્રમાણે શાલિગ્રામની પૂજા કરી, તુલસી દળ ભગવાનને અર્પણ કરી, અને પિતૃઓનું જે શ્રાદ્ધ કરે છે પિતૃઓ પણ રાજી રહે છે, ભગવાન શ્રીહરિ કહેતા નારાયણ પણ રાજી રહે છે. અને ભગવાન જ્યારે નારાયણ રાજી રહેતા હોય, ભગવાન જ્યારે આપણા રાજી રહેતા હોય, પિતૃઓ જ્યારે આપણા રાજી રહેતા હોય ત્યારે ન માગે દોડતું આવે, માગો નહીં અને છતાંય અપરંપાર ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થાય, એ હરિનો મહિમા છે, પિતૃઓનો મહિમા છે. તો આવા શ્રાદ્ધ પક્ષની અંદર આ રીતે કરેલું શ્રાદ્ધ અને શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રાદ્ધ અવશ્ય ફળ પ્રાપ્તિ કરાવડાવે છે. તો અર્પણ તર્પણ અને સમર્પણની સંસ્કૃતિ ભક્તિરસના માધ્યમથી આપે જે જાણી, આવી અવનવી સાથે પિતૃપર્વમાં પિતૃઓની કઈ રીતે પૂજા કરવાથી સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય એ પણ આપણે આગળ જોઈશું. ત્યાં સુધી મને મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ. પિતૃઓ પામશે વૈકુંઠ, ધર્મગ્રંથનો નિચોડ, શાસ્ત્રનો સાર અને પૌરાણિક વાર્તાઓથી દેવી દેવતાઓની વિશેષ કૃપા જીવનને ધન્ય કરી દેશે. ત્યારે ધાર્મિક પ્રસંગો થકી આપ પણ નિત્ય ભક્તિ રસમાં પ્રાપ્ત કરી શકશો ધર્મનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન. ધર્મનું આવું જ પારાયણ અને દેવકૃપાના વિશેષ ઉપાયો વિશે જાણીએ પુરાણ ધર્માચાર્ય આશારામ શાસ્ત્રીજી પાસેથી. ભક્તિ રસના કાર્યક્રમમાં આપ બધાને મારા નમસ્કાર, જય સિયારામ. આપણે હવે તો આપણે જાણીએ છીએ કે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયા છે, અને શ્રાદ્ધ આપણા ધર્મમાં મારે તમારે બધાને ઘરે આવતા હોય છે. વડીલોને પિતૃઓને આપણે શ્રાદ્ધ નાખીએ છીએ. ત્યારે કોઈ દૂધપાક બનાવે છે, કોઈ બીજી વાનગીઓ બનાવે છે, વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને આપણે ગામડામાં હોઈએ તો ખોડા ઉપર નાખીએ છીએ, અને શહેરમાં હોઈએ તો આજુબાજુના ક્ષેત્રમાં નાખીએ કે જ્યાં કાગડો ખાય અને આપણને આપણું મન રાજી થાય, કે કોઈ પક્ષી ખાય અને આપણું મન રાજી થાય કે આપણા પિતૃઓ ખરેખર સદગતિ પામ્યા છે. અને પિતૃઓને આપણા ઋષિ મુનિઓએ પણ કીધું છે કે પિતૃ દેવ ભવ, દેવ સમાન પિતૃઓને આદર આપી અને શ્રાદ્ધના સમયે બને તો થોડાક સાધુ બ્રાહ્મણને જમાડવા, બ્રાહ્મણોને જમાડવા, કોઈ સાધુને જમાડવા, કોઈ ગરીબ માણસને આપી અને ભોજન કરી અને કોઈની આતરડી ઠારશું ને તો ભગવાન આપણી આતરડી પણ ઠારશે. આ શ્રાદ્ધ પક્ષમાં મેં કીધું એ પ્રમાણે પીપળો, ભગવાન કૃષ્ણ તો ભગવદ્ ગીતામાં કેટલું સત્ય બોલ્યા કે જ્યારે નદીઓમાં બોલવામાં આવ્યા કે તમારો ક્યાં ક્યાં નિવાસ છે, ત્યારે નદીઓમાં બોલવામાં આવ્યો ત્યારે એમ હતું કે બધાને કે યમુના બોલી નાખશે, પણ ભગવાન કહે કે નદીઓ બધી છે પણ ગંગામાં મારો વાસ છે, અને વૃક્ષ ઘણા છે પણ પીપળામાં મારો વાસ છે. તો એ પીપળાની પૂજા કરવી, પીપળાની પ્રદક્ષિણા કરવી, પીપળાને દીવો કરવો, પીપળાને અગરબત્તી કરવી અને પછી સાત પ્રદક્ષિણા કરવી, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું, અને કોઈ પણ આપણા ઈષ્ટ હોય એનું સ્મરણ જો આપણે સારી રીતે કરશું તો આપણા પિતૃઓ મોક્ષ પામશે, અને પિતૃઓ બાપ મોક્ષ પામશે તો એના આશીર્વાદ પણ આપણને મળશે. તો આવો આપણે રૂડો સત્સંગ ધીમે ધીમે કરતા રહેશું શ્રાદ્ધ પક્ષમાં. આ શ્રાદ્ધ પક્ષમાં આપણે આપણા પિતૃઓને મોક્ષ કઈ રીતે મળે એને માટે આવી રૂડી રૂડી ભાગવતની વાતો કરશું, થોડીક દસમા સ્કંદની વાતો કરશું, થોડીક બીજા શાસ્ત્રોની પણ વાતો કરશું, નારાયણ બલિની પણ વાતો કરશું, અને આવી ભક્તિ
રસના ભાણામાં જુદી જુદી વાતો લઈ અને ફરી પાછા આપણે ભક્તિ રસના ભાણામાં આવા વાતોને પીરસશું ત્યાં સુધી મને રજા આપશો. આપ બધાને મારા નમસ્કાર. જય સિયારામ. ભક્તિ રસમાં હાલ સમય થયો છે એક અંતરાલનો. અંતરાલ બાદ આગળ આપને જણાવીશું ભગવાન વિષ્ણુના પ્રથમ મંદિરના દર્શન, બસ થોડીક જ વારમાં. ત્યાં સુધી આપ જોતા રહો ભક્તિ રસ. અંતરાલ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. ગુજરાતનો ઝાલાવાડ વિસ્તાર અને આ જ વિસ્તારમાં આવેલા છે અનેક ધાર્મિક સ્થાનો. આવી જ એક પવિત્ર જગ્યા એટલે લાલજી મહારાજની જગ્યા. લીંબડી નજીક આવેલી લાલજી મહારાજની જગ્યા શ્રદ્ધા અને સદાચારના કારણે ગુજરાતમાં પ્રખ્યાત છે. ત્યારે આપને પણ જણાવીએ આ લાલજી મહારાજની જગ્યાનો વિશેષ મહિમા. આજે સુરેન્દ્રનગરના સાયલેમાં આવેલી લાલજી મહારાજની જગ્યા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને નરસિંહ મહેતા બાદ ફરી ભગવાન વિષ્ણુની આરાધના કરવા તેમને લાલજી મહારાજનો અવતાર લઈ પ્રભુની પરમ ભક્તિ કરી દીવમાં બિરાજમાન ભગવાન વિષ્ણુને રથમાં લઈ અહીં સુધી આવ્યા લાલજી મહારાજ. જયારે ભક્તિમાં આટલી શ્રદ્ધા હોય ત્યારે ખુદ પ્રભુએ ચાલીને અહીં આવવું પડે અને ભગવાન વિષ્ણુને અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યા. ભગવાનનો સાક્ષાત્કાર લાલજી મહારાજને વારંવાર થતો હતો ત્યારે લાલજી મહારાજે પણ પ્રભુને અહીં જ રહેવા જણાવ્યું. તો પ્રભુએ અહીં માનવ સેવાનું કાર્ય અને જાતિના ભેદભાવને ભૂલી કાર્યને આગળ વધારવા કહ્યું હતું. આથી વર્ષ 1989 થી આ મંદિર લાલજી મહારાજની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યું અને 182 વર્ષથી અહીં કોઈ પણ જાતના ભેદભાવ વિના સેવાના કામ થઈ રહ્યા છે. દર વસંત પંચમી, રામનવમી, દિવાળી જેવા તહેવારમાં મંદિરોમાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં 250 જેટલી ગાયો અને 150 પણ વધુ સંતો અહીં રહે છે અને 24 કલાક ચાલતા અન્ન ક્ષેત્રનો લાભ લેવાય છે. લાલજી મહારાજની જગ્યામાં કોઈ ભૂખ્યો માનવ જમ્યા વિના પણ પાછો ફરતો નથી. તો અહીં સંતો ભક્તોના સાનિધ્યમાં ભજનનું રસથાળ પણ પીરસવામાં આવે છે. લાલજી મહારાજની જગ્યામાં હાલ જગ્યાના મહંત તરીકે 9મી પેઢીના મહંત બિરાજમાન છે. લાલજી મહારાજની જગ્યા હાલ વિશાળ સંકુલ બનાવવામાં આવ્યો છે. તો આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખતા અહીં કોઈ પણ ધર્મના વ્યક્તિને આવકાર મળે છે તેમજ ભજન, ભોજન અને ભક્તિનો લાભ પણ મળે છે. સ્પેશિયલ રિપોર્ટ, વી ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. સાયલા ખાતે સ્થિત લાલજી મહારાજની જગ્યામાં દરેક તહેવારોને ભક્તો સાથે મળીને ધામધૂમથી ઉજવે છે. તો વળી લાલજી મહારાજની જગ્યામાં જે રથમાં ભગવાન વિષ્ણુ આવ્યા હતા અને લાલજી મહારાજને જે વસ્તુઓ ભગવાનને પરચા રૂપે આપ્યા હતા તે વસ્તુઓનું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. સાયલા ખાતે આવેલ લાલજી મહારાજની જગ્યામાં ભક્તોને ભગવાન સાથે મિલાપ કરાવવા માટે વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં રામનવમી, દિવાળી નિમિત્તે અન્નકૂટ, ધૂળેટી, વસંત પંચમી અને સૌથી મહત્વનો ગુરુ પૂર્ણિમા જેવા ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે લાલજી મહારાજની જગ્યામાં આવતા ભક્તોને રામ, લક્ષ્મણ અને જાનકી તેમજ રાધા કૃષ્ણ, શંકર ભગવાન શિવને, હનુમાનજી તેમજ શયન અવસ્થામાં ભગવાન વિષ્ણુ અને લાલજી મહારાજના દર્શનનું અનોખું લાહવો મળે છે. તો વિષ્ણુ ભગવાનની શયન અવસ્થાના સ્વરૂપનું ખાસ મહત્વ છે. અચ્યુતમ કેશવમ સત્યવામાધવમ
લાલજી મહારાજની જગ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવે છે અને અલૌકિક વાતાવરણ અને જગ્યાની સેવા ભાવના જો ભક્તો ધન્યતા અનુભવે છે. અહીં ભક્તોના દર્શન માટે લાલજી મહારાજની વસ્તુઓનું ખાસ સંગ્રહાલય બનાવવામાં આવ્યો છે, જેમાં રથ, વડોદરાના રાજવી એ જે હથિયારો લાલજી મહારાજને ભેટમાં આપ્યા હતા તે તલવારો તેમજ લાલજી મહારાજ જ્યારે વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કરતા તે સમય ઘી ખૂટી પડ્યું હતું, ત્યારે જે કુંડલામાંથી અવિરત ઘી નીકળ્યું હતું તે કુંડલો અહીં જોવા મળે છે. ઉપરાંત એ સમયે લાલજી મહારાજ મોટા પ્રમાણમાં અન્ન ક્ષેત્ર ચલાવતા હતા અને તેના પુરાવા રૂપે વિશાળ લોટ દરવાની ઘંટી જેવી અનેક વસ્તુ આજે પણ હયાત છે, જેને જોઈ ભક્તો ધન્યતા અનુભવે છે. સકલમ નિષ્કલમ શુદ્ધમ નિર્ગુણમ ગુણશાશ્વતમ સકલમ નિષ્કલમ શુદ્ધમ નિર્ગુણમ ગુણશાશ્વતમ. અહીં હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આવે છે તો વળી લાલજી મહારાજની જગ્યાની ભોજન વ્યવસ્થા તેમજ મંદિરની વિશાળ અને અવલોકિક વાતાવરણથી આનંદ અનુભવે છે. લાલજી મહારાજની જગ્યામાં માનવ સેવાની સાથે સાથે જીવ દયાની સેવા પણ કરવામાં આવે છે. અહીં વિશાળ ગૌશાળા પણ બનાવવામાં આવી છે જ્યાં 250 જેટલી ગાયો રાખવામાં આવે છે અને તે ગાયોના દૂધનું ભક્તોને અને ગામમાં મફત વિતરણ કરવામાં આવે છે. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે તેમજ અહીં આવી ભોજન ભજન અને ભક્તિનો અનોખો સંગમ સાથે સર્વ ધર્મ સંભાવની શ્રદ્ધાનું ભાથું બાંધી જાય છે. આજે સાયલા ગામની ઓળખ ભગતના નામ તરીકે થાય છે. સંતો મહંતોની પવિત્ર ભૂમિ એવી સાયલા ભૂમિમાં સર્વ ધર્મ સંભાવની ભાવનાથી કોઈ જ્ઞાતિ જાતિ અને ધર્મના વાડાથી પર રહીને માત્ર માનવ સેવા એ જ પ્રભુ સેવાનો ઉદ્દેશ્યને સાકર કરવાની નીમ સાથે ભક્તો અહીં આવે છે. સ્પેશિયલ રિપોર્ટ વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર. તો બસ આજ રીતે રોજેરોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રનું મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને રજા આપશો પરંતુ દરરોજ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. નમસ્કાર. અંતરાલ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. ગુજરાતનો ઝાલાવાડ વિસ્તાર અને આ જ વિસ્તારમાં આવેલા છે અનેક ધાર્મિક સ્થાનો. આવી જ એક પવિત્ર જગ્યા એટલે લાલજી મહારાજની જગ્યા. લીંબડી નજીક આવેલી લાલજી મહારાજની જગ્યા શ્રદ્ધા અને સદાચારના કારણે ગુજરાતમાં પ્રખ્યાત છે. ત્યારે આપને પણ જણાવીએ આ લાલજી મહારાજની જગ્યાનો વિશેષ મહિમા. આજે સુરેન્દ્રનગરના સાયલામાં આવેલી લાલજી મહારાજની જગ્યા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને નરસિંહ મહેતા બાદ ફરી ભગવાન વિષ્ણુની આરાધના કરવા તેમણે લાલજી મહારાજનો અવતાર લઈ પ્રભુની પરમ ભક્તિ કરી દીવમાં બિરાજમાન ભગવાન વિષ્ણુને રથમાં લઈ અહીં સુધી આવ્યા લાલજી મહારાજ. જ્યારે ભક્તિમાં આટલી શ્રદ્ધા હોય ત્યારે ખુદ પ્રભુએ ચાલીને અહીં આવવું પડ્યું અને ભગવાન વિષ્ણુને અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યા. ભગવાનનો સાક્ષાત્કાર લાલજી મહારાજને વારંવાર થતું હતું ત્યારે લાલજી મહારાજે પણ પ્રભુને અહીં જ રહેવા જણાવ્યું તો પ્રભુએ અહીં માનવ સેવાનું કાર્ય અને જાતિના ભેદભાવને ભૂલી કાર્યને આગળ વધારવા કહ્યું હતું. આથી વર્ષ 1989 થી આ મંદિર લાલજી મહારાજની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યું અને 182 વર્ષથી અહીં કોઈ પણ જાતના ભેદભાવ વિના સેવાના કામ થઈ રહ્યા છે. દર
દર વસંત પંચમી, રામનવમી, દિવાળી જેવા તહેવારમાં મંદિરોમાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં 250 જેટલી ગાયો અને 150થી પણ વધુ સંતો અહીં રહે છે અને 24 કલાક ચાલતા અન્ન ક્ષેત્રનો લાભ લેવાય છે. લાલજી મહારાજની જગ્યામાં કોઈ ભૂખ્યો માનવ જમ્યા વિના પણ પાછો ફરતો નથી, તો અહીં સંતો ભક્તોના સાનિધ્યમાં ભજનનું રસથાળ પણ પીરસવામાં આવે છે. લાલજી મહારાજની જગ્યામાં હાલ જગ્યાના મહંત તરીકે નવમી પેઢીના મહંત બિરાજમાન છે. લાલજી મહારાજની જગ્યા હાલ વિશાળ સંકુલ બનાવવામાં આવ્યો છે, તો આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખતા અહીં કોઈ પણ ધર્મના વ્યક્તિને આવકાર મળે છે, તેમજ ભજન ભોજન અને ભક્તિનો લાભ પણ મળે છે. સ્પેશિયલ રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. સાયલા ખાતે સ્થિત લાલજી મહારાજની જગ્યામાં દરેક તહેવારોને ભક્તો સાથે મળીને ધામધૂમથી ઉજવે છે. તો વળી લાલજી મહારાજની જગ્યામાં જે રથમાં ભગવાન વિષ્ણુ આવ્યા હતા અને લાલજી મહારાજને જે વસ્તુઓ ભગવાનને પરચા રૂપે આપ્યા હતા તે વસ્તુઓનું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ શ્રીધરમ માધવમ. સાયલા ખાતે આવેલ લાલજી મહારાજની જગ્યામાં ભક્તોને ભગવાન સાથે મિલાપ કરાવવા માટે વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં રામનવમી, દિવાળી નિમિત્તે અન્નકૂટ, ધૂળેટી, વસંત પંચમી અને સૌથી મહત્વનો ગુરુ પૂર્ણિમા જેવા ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે લાલજી મહારાજની જગ્યામાં આવતા ભક્તોને રામ, લક્ષ્મણ અને જાનકી તેમજ રાધા કૃષ્ણ, શંકર ભગવાન શિવને, હનુમાનજી તેમજ શયન અવસ્થામાં ભગવાન વિષ્ણુ અને લાલજી મહારાજના દર્શનનું અનોખું લાભો મળે છે. તો વિષ્ણુ ભગવાનની શયન અવસ્થાના સ્વરૂપનું ખાસ મહત્વ છે. લાલજી મહારાજની જગ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવે છે અને અલૌકિક વાતાવરણ અને જગ્યાની સેવા ભાવના જોઈ ભક્તો ધન્યતા અનુભવે છે. અહીં ભક્તોના દર્શન માટે લાલજી મહારાજની વસ્તુઓનું ખાસ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, જેમાં રથ, વડોદરાના રાજવી, એ જે હથિયારો લાલજી મહારાજને ભેટમાં આપ્યા હતા તે તલવારો, તેમજ લાલજી મહારાજ જ્યારે વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કરતા તે સમય ઘી ખૂટી પડ્યું હતું, ત્યારે જે કુંડલામાંથી અવિરત ઘી નીકળ્યું હતું તે કુંડલો અહીં જોવા મળે છે. ઉપરાંત એ સમયે લાલજી મહારાજ મોટા પ્રમાણમાં અન્ન ક્ષેત્ર ચલાવતા હતા અને તેના પુરાવા રૂપે વિશાળ લોટ દરવાની ઘંટી જેવી અનેક વસ્તુ આજે પણ હયાત છે, જેને જોઈ ભક્તો ધન્યતા અનુભવે છે. સકલમ નિષ્કલમ શુદ્ધમ નિર્ગુણમ ગુણશાશ્વતમ, સકલમ નિષ્કલમ શુદ્ધમ નિર્ગુણમ ગુણશાશ્વતમ. અહીં હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો આવે છે, તો વળી લાલજી મહારાજની જગ્યાની ભોજન વ્યવસ્થા તેમજ મંદિરની વિશાળ અને અલૌકિક વાતાવરણથી આનંદ અનુભવે છે. લાલજી મહારાજની જગ્યામાં માનવ સેવાની સાથે સાથે જીવ દયાની સેવા પણ કરવામાં આવે છે. અહીં વિશાળ ગૌશાળા પણ બનાવવામાં આવી છે, જ્યાં 250 જેટલી ગાયો રાખવામાં આવે છે અને તે ગાયોના દૂધનું ભક્તોને અને ગામમાં મફત વિતરણ કરવામાં આવે છે. અહીં માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ ભારતભરમાંથી દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે, તેમજ અહીં આવી ભોજન ભજન અને ભક્તિનો અનોખો સંગમ સાથે સર્વ ધર્મ સંભાવની શ્રદ્ધાનું ભાથું બાંધી જાય છે. આજે સાયલા ગામની ઓળખ ભગતના નામ તરીકે થાય છે. સંતો મહંતોની પવિત્ર ભૂમિ એવી સાયલા ભૂમિમાં સર્વ ધર્મ સંભાવની ભાવનાથી કોઈ જ્ઞાતિ, જાતિ અને ધર્મના વાડાથી પર રહીને માત્ર માનવ સેવા એ જ પ્રભુ સેવાનો ઉદ્દેશ્યને સાકર કરવાની નીમ સાથે ભક્તો અહીં આવે છે. સ્પેશિયલ રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો બસ આજ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું.
सनातन धर्म शास्त्र नु महत्व अने विविध तीर्थोनी दर्शन यात्रा हाल मने रजा आपशो, परंतु दररोज जोवानुं चूकशो नहीं। धर्म आध्यात्मिक ज्ञान साथे भक्ति नु मोक्षदायी भानु पीरसती अमारी विशेष रजूआत भक्ति रस। नमस्कार।